લોબોલો હવે ધાર્મિક સ્થાન આજુબાજુ ભિક્ષુકો ભિક્ષા નહીં માંગી શકે આ ફરમાન કર્યું છે નામદાર ગુજરાત સરકારના મંત્રાલયે. અરે સરકારશ્રી, આવું તગલકી ફરમાન કરો છો એના કરતા ભિક્ષુકોનું જીવનસ્તર સુધારવાની કોઈ યોજના લાવો તો કેમ રહેશે? મૂડીવાદની હવા વચ્ચે સરકારનું તગલકી ફરમાન, અધિનિયમનો હવાલો આપીને કરી નાખ્યો આદેશ. ધાર્મિક સ્થાન બહાર ભિક્ષા માંગવા પર પ્રતિબંધ. ગરીબ અને લાચાર માટે આ સમાજમાં કોઈ સ્થાન નથી. આસ્થાના અમીર લોકો ધાર્મિક સ્થાને આવીને દાન કર્મની ભાવનાથી ત્યાં બે પૈસા માંગી રહેલા લોકોના પણ આશીર્વાદ ખરીદતા હોય છે. સંજોગોના માર્યા લોકોને બે ટંકનો રોટલો મળી રહે છે, પણ નામદાર ગુજરાત સરકારને એ પણ મંજૂર નથી. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ભિક્ષા પ્રતિબંધક અધિનિયમનો હવાલો આપીને ધાર્મિક સ્થાન બહાર ભિક્ષા માંગવા પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. અને આ માટેના પરિપત્રમાં કહેવાયું છે કે ભિક્ષુકોને સારું જીવન આપવાનો હેતુ છે. અરે સાહેબશ્રી, માન્યું કે ભિક્ષા માંગવાથી નહીં પણ મહેનત કરવાથી જ ઉદ્ધાર થવાનો છે, પણ એમને પણ એ માટેનું પ્લેટફોર્મ મળી રહે એવો કોઈ આદેશ કેમ નથી કરતા? પહેલા આ ગરીબ અને લાચારોનો કામ ધંધે તો ચડાવો, પછી ભિક્ષા માંગતા તેમને રોકજો. ભિક્ષુકોને કામ ધંધે ચડાવવા માટે કેમ નથી થતો પ્રયાસ? ભિક્ષાને વ્યવસાય બનાવતી ટોળકી પર વધારોને ઘોષ, એ ટોળકીને જબ્બે કરવા માટે કરોને પરિપત્ર. સૌ કોઈ જાણે છે કે આ પ્રકારના કિસ્સામાં ઘણીવાર તો આંતરરાજ્ય ટોળકી જ સક્રિય હોય છે, જે ગરીબ અને લાચાર લોકોને આ કામમાં ધકેલે છે અને તેની ભિક્ષાની રકમમાંથી ટેસડા કરે છે. ત્યારે આવી ગેંગ પર ઘોષ વધારવાને બદલે રાજ્ય સરકારે ભિક્ષુકોની ભિક્ષા પર પ્રતિબંધ લગાવ્યો છે. વાયબ્રન્ટ વિકાસની વાતો કરતી સરકારની સાવ છેવાડાના આ માનવીમાં કદાચ વોટ બેંક ન દેખાતી હોય એવું પણ બને, એટલે જ બે ટંકનો બટકુ રોટલો માંગી ખાવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારના પરિપત્રમાં જૂનાગઢ, પાલિતાણા, ડાકોર, પાવાગઢ સહિતના રાજ્યના જાણીતા ધર્મ સ્થાનોનો પણ ઉલ્લેખ કરાયો છે. સાહેબ, એ લાચાર તો આ ધાર્મિક સ્થાનોથી દૂર થઈને કોઈ ચાર રસ્તે માંગવા લાગશે. ભિક્ષા માંગવા માટે સ્થળ પર પ્રતિબંધ કરવાથી કંઈ નહીં વળે, પણ એના મૂળ સુધી પહોંચવું પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.